એક સરસ મજાનો પણ અઘરો સમજમાં ના આવે તો એક પ્રયોગ જોઈએ। બાકસની ત્રણ દિવાસળી છે, એક દિવાસળી સીધી રાખી છે અને એની ઈ દિવાસળી ઉપર પાણી ભરેલી બોટલ દોરા વડે લટકાવવામાં આવી છે। બાકસની એક દિવાસળી ઉપર પાણી ભરેલી બોટલ દોરા ઉપર લટકાવવામાં આવી છે તો દિવાસળીને કોઈ બીજો કોઈ ટેકો નથી અને બીજી દિવાસળી બે દોરાની વચ્ચે આ દિવાસળીને ટેકો આપવા માટે રાખી છે અને ત્રીજી દિવાસળી આ પહેલી દિવાસળીને ટેકો આપે એવી રીતે બીજી દિવાસળી ઉપર ગોઠવેલી છે એટલે કુલ ત્રણ દિવાસળી છે। આ દિવાસળી પહેલી દિવાસળીને ટેકો આપે છે, પરિણામે એટલું વધુ વજન આ એક દિવાસળી થમી શકે છે। જો એની જગ્યાએ લોખંડના સળિયા રાખવામાં આવે તો પાણી ભરેલી ડોલ પણ તમે લટકાવી શકો, પાણી ભરેલી આખી ડોલ તમારે લટકાવી હોય તો લટકાવી શકો। કારણ ગુરુત્વ પ્રવેગ છે અને ત્રણ દિવાસળી એકબીજાને ટેકો આપે છે અને આ સામાન્ય દિવાસળી આટલું બધું વજન ઉંચકી શકે છે તો આ પણ વિજ્ઞાનની એક ખૂબી છે, ગુરુત્વ પ્રવેગનો પ્રયોગ છે। આવો આપણે એક મેજિકનો પ્રયોગ જોઈએ। તો આ મેજિકનો એક પ્રયોગ છે, તો તમે જોવો છો મારી પાસે એક લાકડાનો બોક્સ છે, એ લાકડાનો બોક્સ ઉપરથી ખુલે છે અને અહીંથી પણ ખુલે છે। હવે મારી પાસે આ એક પાસું છે, ઈ પાસાને હું આ બોક્સ ની અંદર નાખીશ, બરાબર? ઈ પાસાને હું બોક્સ ની અંદર નાખું છું અને ઉપરથી દરવાજો બંધ કર્યો, અહીંથી પણ દરવાજો બંધ કર્યો। હવે મારા હાથમાં બોક્સ છે, બોક્સ ની અંદર પાસું, બરાબર? હવે એને આપણે 1 2 3 અકડમ બકડમ હવે ગુમ થઈ, બરાબર? જોઈ તો અંદરથી જે લાકડાનો બોક્સ હતો, પાછું લાકડાનું પાછું આપણે પાછું નાખ્યું હતું લાકડાના બોક્સની અંદર, એ ગાયબ થઈ ગયું, બરાબર? હવે એને આપણે બીજે ગમે ત્યાંથી કાઢવું હોય તો 1 2 3 હવે સાહેબ ત્યાં કદાચ જોર ખૂણામાં આવી ગયું હશે, બરાબર? તો હું લઈ આવું, બરાબર? આ બોક્સ છે, તમે કોઈ પણ વિદ્યાર્થીના દફતરમાંથી પણ કાઢી શકો, કોઈ ખાનામાંથી પણ કાઢી શકો, તમારી ઈચ્છા રહે ત્યાંથી કાઢી શકો। નાખવાનું બોક્સમાં અને પછી અદ્રશ્ય થઈ ગયો, અદ્રશ્ય થઈ અને બીજી જગ્યાથી મળે જાય। વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ એક વિજ્ઞાનનો પ્રયોગ છે અને ફૂંક મારું છું પાછું ચાલુ કરું છું જે સળગી રહ્યું છે એ શું છે? તો કે એ અંદર એક પ્રક્રિયા થઈ રહી છે, એમાંથી ગેસ બને છે, ઇથાઇન નામનો ગેસ બને છે, ઇથાઇન નામનો ગેસ પોતે સળગે છે। ઇથાઇન નામનો વાયુ પોતે સળગી શકે એવો વાયુ છે, અંદર પાણી અને કેલ્શિયમ કાર્બાઇડ, પાણી અને કેલ્શિયમ કાર્બાઇડ ભેગા થાય તો રાસાયણિક પ્રક્રિયા થાય અને ઇથાઇન નામનો ગેસ બને
ઇથાઇન નામનો ગેસ વાયુપાત્રમાં ભેગું કરવામાં આવે, અહીંયા વાયુપાત્ર નથી તો આપણે સીધે સીધું હળગાવી નાખી તો હળગી શકે એવો વાયુ છે. જય હિન્દ, જય ભારત.